જય હિન્દ. આજે અમે વિસાવદર પોલીસ સ્ટેશન ઉભા છીએ. વસ્તુ એ છે કે અહીંયા અમારા ભાઈ હરેશભાઈ છે, આ બધા મિત્રો છે. હરેશભાઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા, એક કહેવાય છે ને કે કાયદાનો વિરોધ કરવા માટે. વિરોધી હતો કે તમે અમારા ઉપર ખોટા કેસ કરો છો, ભૂતકાળમાં કરેલા છે 307 ને એવા. એવી રીતે ભદ્રેશભાઈ પણ અત્યારે જેલમાં પૂરી રાખ્યા છે અમને. અને હરેશભાઈ 307ના કેસમાં ફરાર બતાવ્યા છે, બરાબર ને ભાઈ? ફરાર બતાવ્યા છે. જે અમે ભદ્રેશભાઈ ઉપર જે વ્યક્તિએ અરજી કરી છે, ભદ્રેશભાઈ ઉપર જે વ્યક્તિએ અરજી કરી છે, એ વ્યક્તિ 30/6/2021 જે લેરિયા કાંડ થયો હતો ત્યારના આરોપી છે. તેમની ઉપર 307 લાગેલી છે. એ વ્યક્તિ હોન્ટેડ છે, પોલીસના ચોપડે હોન્ટેડ. અત્યાર સુધી અમને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ હોન્ટેડ છે. તો એ જ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે, ભદ્રેશ બાબરિયા વિરુદ્ધ અરજી કરી જાય છે, તો પોલીસે એની ધરપકડ કેમ ન કરી? આવું તો બે વખત એને કર્યું છે. 306 પણ એની ઉપર લાગેલી છે. 306નો પણ આરોપી છે, 307નો પણ આરોપી છે. છતાં પોલીસ સ્ટેશનમાં આવી અને અમારા લોકો જેવા, અમારા જે નાના છોકરાઓ છે કે જે કે બિચારાઓને કાંઈ ખબર ન પડતી હોય એવા ઉપર અરજી કરી જાય છે, અને એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ખુદ આવે છે, સાઇન કરે છે, અરજી આપે છે, છતાં પોલીસ એને ધરપકડ નથી કરતી. કેમ ભાઈ, શું એમને ભાજપનો ફેસ પહેર્યો છે એટલે કેમ આવું કેમ થાય છે? હવે ભાઈની વાત તમને જે સમજાણી સિમ્પલ એટલું છે કે કોઈ આરોપી જેના ઉપર ઓલરેડી કેસ છે, એ આરોપી ભાજપનો છે, ભાજપનો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર કરે છે, એટલા માટે એ અહીંયા કોઈ પણ ના ઉપર ખોટા કેસ કરવા માટે અરજી આપવા આવે તો તમારે કાયદાકીય રીતે તમારે તો આરોપીને વોન્ટેડ છે અને તમારે પકડવો જોઈએ. એના બદલે અમારા ભાઈઓ અહીંયા રજૂઆત કરવા આવે છે, અહીંયા આવીને તમને આજીજી કરે છે કે ભાઈ મેટર ક્યાં પહોંચી છે, આ શું છે, આ શું છે, અમે અમારા હક માટે આવીએ છીએ તો તમે અમને દબોચીને જેલમાં પૂરી દો છો. અત્યારે ભદ્રેશભાઈ અંદર બેરેકમાં પૂરી દીધા છે, ભાઈને અહીંયા બેસાડી દીધા છે હરેશભાઈને. તો કહેવાનો મતલબ કે વિસાવદર વિધાનસભામાં જે આમ આદમી પાર્ટીથી બીગ્યું છે, ભાજપ આજે કાંઈ નથી પોગી શકતું ત્યારે આવા તંત્રનો ઉપયોગ કરે છે. ને ભાઈએ ખાલી અહીંયા વિડીયો ઉતાર્યો તો વિડીયો ઉતારવાનું કોને કીધું? મનાય હોય છે. અમે ક્યાં કાંઈ ગુનાહિત કૃત્યોના વિડીયો ઉતારીએ છીએ? અમે તો જે સમાજને જાગૃત કરવાનું કામ છે, જે અમારો અધિકાર છે કે અમે કોઈ પણ જગ્યાએ જઈને વિડીયો ઉતારી શકીએ. બતાવો અમને કયા કાનૂનમાં લખ્યું છે કે અમે વિડીયો ન ઉતારી શકીએ? તો એ વિડીયો ન ઉતારવા પાછળ એમને ધમકાવવામાં આવ્યા, હરેશભાઈને એવું કહેવામાં આવ્યું કે તમે વિડીયો ડિલીટ મારી દો ને તો તમને જેલમાં ભરી દઈશું. અરે થાતું એ કરી લેજો, અત્યારે વિડીયો ઉતરે છે, તમારથી થાતું એ કરી લો, આટલા બધા અમારા ભાઈ ઊભા છે. એટલે આવી ધમકીઓ આપવાનું બંધ કરો. અને તંત્રને મારે એટલી જ વિનંતી કરવી છે કે ભાજપને ઇશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને જનતાને ડરાવવાનું બંધ કરજો, નહીતર 5 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ તમારા માથે ભારે પડશે અને જનતાએ અમારી સાથે જ છે. કારણ કે જનતાએ કંઈક તમને પૂછવા આવે છે ને તો અત્યારે હરખા જવાબ નથી આપતા. એટલે તમને અમે માન આપીએ છીએ, તમે અમે સંવિધાનને માનીએ છીએ, તો અમે તમને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ કે તમે એ રખેવાળ છો, કાનૂનના રખેવાળ છો. તમારા હાથમાં તમને સત્તા કે એ પ્રમાણે તમારે તંત્રનો સદુપયોગ થવો જોઈએ, એની બદલે સત્તા કે એ પ્રમાણે દુરુપયોગ થવાનો. એટલે જે ખોટી રીતે જે તમે સમય બગાડો છો એ ન કરો. અને અમારા જેવા બધા જે અહીંયા બધા ફેરવો ભાઈ, આ બધા એક પ્રામાણિક કાર્યકર્તા છે અને અહીંની જનતા પણ છે. આરોપી તમને આવીને ખોટા અરજીઓ આપી જાય છે, આની ઉપર આ કેસ કરો, આ કેસ કરો, અને તમે એને પકડવાના બદલે અમારા સાચા કાર્યકર્તાને પકડી લ્યો છો. એટલે તમે સમજો છો શું? એટલે ભાજપના ઈશારે કામ કરવાનું બંધ કરો. અહીંયા તમે એમ ન માનતા કે 500નું ટોળું હોય તો જ અમે પૂગી જાય, અમારા 5 પાંડવો હોય છે ને તોય પૂગીને પાછા વળશે, અમને કોઈની બીક નથી, મોતની બીક નથી, પાચમ માંડી હશે છઠ નહીં થાય. એટલે લુખાગીરી કરવાનું બંધ કરજો. અને લુખા તત્વોના તમે જે સહકાર આપો છો ને ખોટી રીતના, એ સહકાર આપવાનું બંધ કરો. અહીંયા અમે તો ઘણા મુદ્દાને લઈને લડીએ છીએ. આ દાદા છે અને દાદાની વેદના સાંભળશો ને, દાદાએ પોતાનો દીકરો ખોયો છે. દાદાને મોઢે સાંભળો કે હુકામ એને પોતાનો દીકરો ખોયો છે, દાદા બે શબ્દો ખાલી થઈ ગયા. આ લોકો નાથાલાલ અરજીવન જીતેન્દ્ર નાથાલાલ ને અરવિંદ નાથાલાલ, એ લોકોએ મારા છોકરાને ધમકી આપી તાલુકામાં છૂટણ 8મે દિવસે દુકાને જેમ કે તારી દુકાન બંધ કરાવી છે. અને પાદે જાહેરમાં એ ત્રણેય લોકોએ 300 મણ ટોળું હતું કહી કીધું, તમે શરી મારીને આતડા કાઢી નાખ્યું. અને હુકામે કીધું તું કે તું ચૂંટણીમાં કે મારી વિરુદ્ધ હુકામ પ્રસાર કર્યો, તું હાવણાનો કેમ પ્રસાર કરીશ? માનસિક ત્રાસ આપ્યો હતો, તારું ખૂન કરાવી નાખ્યું. પછી વીડિયામાં એ છોકરો પાસે એના જીતેન્દ્રનો છોકરો ને અરવિંદ મહેતાનો છોકરો
રાતે ફોન થી ધમકી દેતા કે તારું ખૂન કરાવવું છે તારું. આજે દાદા અમારે સામે રોઈ પડ્યા. મારે ખાલી એટલો જ સંદેશ આપવો છે કે આજે અમે જે મેટર ને લઈને અહીંયા ઉભા છીએ, સાચા ગુનેગારો માટે કેટલું બધું કરવું છે પણ નથી કરવા દેતા. સાચા ગુનેગારોને પકડવા માટે અમે અહીંયા ધમ પછાડા કરીએ છીએ નહીં, પણ આજે અમારા નિર્દોષ ભાઈને પાછો જેલમાં પૂર્યો અને દાદાના જે ભાઈ વાત કરે છે ને જેને ધમકી આપી, એ અમારા આમ આદમી પાર્ટીમાં એને મહેનત કરી હતી અને આજે એ ભાઈ અમારા વચ્ચે નથી, એને આત્મહત્યા કરી, એને માનસિક એટલો બધો તોડી દેવામાં આવ્યો. આજે તમે સમજો કે સત્તા સામે અમે લડીએ છીએ અને આવા કૃત્યો કરે છે અને દાદાની વેદના છે. અમે બોલીએ તો તમે અમને એમ કહો કે તમે રાજકારણ માટે, પણ આ દાદાનું તમે જોવો છો ને કિસાવદરની ધરતી ઉપરથી આ દાદા પોલીસ સ્ટેશનમાં ઉભીને તમને વેદના કહે છે, એટલે મારે એટલું જ કહેવાનું. અને એ ભાઈનો વિડીયો પણ તમને સંભળાવો. ભાઈ ખોલો તો, એ જુવાન દીકરો વયો કે દાદા કે 3 જણા કુદરતે તો એવી શું કહે કરી કે 3 જણા મારા ઘરમાંથી વયા ગયા. આ વિડીયો હું પોસ્ટ કરીશ, પણ સાંભળો, તમને સંભળાય એટલો. સેટ કરવાનું કારણ કે માતાલાલ મહેતા વારંવાર કીધે રાખે કે તમને મારી નાખશો માનસિક ત્રાસ વારંવાર આપે રાખે કે તારી દુકાન બંધ કરાઈ દે, વાપ કરાઈ નાખશું, મારો મર્ડર કરાઈ નાખશું, એવી વારંવાર દુઃખી ધમકીઓ મારે રાખતા. એના કારણે મારે સુસાઇડ કરવાનું થયું. આખો વિડીયો તમારા વચ્ચે મૂકીશ, પણ અંદરની ગામે ગામ આવી વેદનાઓ હોય છે. અમે એમને એમ નથી કહેતા કે એક ધારું સત્તા ઉપર બેઠેલા લોકોને આટલું અભિમાન આવી જાય, માનવતા ભૂલી જાય છે. એટલે આવી રીતે એક છોકરાએ પ્રચાર કર્યો સત્તાના વિરુદ્ધમાં, અને ભલે સામે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય, એણે એનો પ્રચાર કર્યો, તેમાં એણે શું ગુનો કરી નાખ્યો કે એણે પોતાનો જીવ ખોવો પડ્યો. આજે દાદા અહીંયા ઊભો ઉભા રોઈ પડ્યા, એટલે મેં દાદાને કીધું, મેં કીધું દાદા હું તમારી વાત લોકો સુધી મૂકું. એની પરમિશન લઈને મેં આ ફેસબુક લાઈવ કર્યું કે દાદા હું તમારી વાત મૂકી શકું. દાદા રોતા રોતા કહે છે કે હા બેન મૂકો ને, મારે તો બધું લૂંટાઈ ગયું છે, મને શું કરી લેવાના એ લોકો. એની વેદના કેટલી છે તમે વિચાર કરો. એટલે આ વસ્તુ બહુ ગંભીર છે કે આજે ગામડે ગામડે છોકરાઓ પ્રચાર કરે છે ને, એને એને એની હિંમત તોડવાનું કામ આ તંત્ર ભાજપ સરકાર કરે છે અને એના મળતિયાઓ કરે છે. એટલે આવા મળતિયાઓને મારે એટલું જ કહેવાનું છે કે તમારે પણ ઘર પરિવાર હશે માપમાં રહેજો. જે દિવસે સત્તા પલટો થયો તે દિવસે તમારે છૂઠા ભાંગી જશે. આવી રીતે હેરાન કોઈને કર્યા છે ને તો. એટલે એટલું મારે ચોક્કસ કહેવાનું છે કે સત્તા મળે તો સેવા માટે હોય છે, કોઈને ધાક ધમકી આપવા માટે નહીં. અને મોટા મોટા નેતાઓ મંચ ઉપરથી એવી ભાષણબાજીઓ કરતા હોય છે કે તમારે પોલીસ સ્ટેશનની તમારે કાર્યકર્તાને એવા રીતે પ્રોત્સાહન આપે છે કે તમારે જેને મજા આવે ને ધમકી આપી દેવાની, પાના પ્રમુખોને એમ કે મજા આવે ને ધમકી આપી દેવાની, ધમકી આપીને કોકના ઘરનો દીકરો વયો જાય છે. શરમ આવી જોઈએ આવા બધા જે નેતાઓ મોટા મોટા ભાષણો કરે છે ભાજપના. એટલે આવા બધા જે લોકો કરે છે સત્તાના જોરે, એ લોકોને એટલી જ વિનંતી છે કે દયા કરજો અને લોકોને જીવવા દેજો. જય હિન્દ, વંદે માતરમ. હમણાં થોડાક સમય પહેલા વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ અને આખા દેશમાં ચૂંટણી આવી, લોકસભાની, ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવી. પરંતુ વિસાવદરમાં ભાજપનો સર્વે નબળો આવવાના કારણે, ભાજપ હારી જશે એવો ડર લાગવાના કારણે ભાજપવાળાએ ષડયંત્ર કરી ચૂંટણી પંચને દબાવી અને વિસાવદરની ચૂંટણી બંધ રખાવી. એટલે કે હવે વિસાવદરમાં હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી થવાની નથી. આમ છતાંય આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અમારા નિષ્ઠાવાન સૈનિકો, તાલુકા ટીમ, જિલ્લા ટીમ, બધા જ લોકો સંયુક્ત રીતે ભેગા મળી અને છેલ્લા 2-3 દિવસથી લોકજાગૃતિ માટે ગ્રામસભા કરી રહ્યા છે. ગ્રામજનોને ભેગા કરી એમને જણાવી રહ્યા છે કે ચૂંટણી શા માટે નથી આવતી, ભાજપવાળા કેવી રીતે ડરી ગયા છે. આ બધી સભાઓ છેલ્લા 2-4 દિવસથી સતત થઈ રહી છે. આ સભા થવાના કારણે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો અને એમણે ષડયંત્ર કરીને, આયોજન કરીને, કોઈનો ફોન કરાવીને કે કંઈ પણ કરીને અમારા મજબૂત કાર્યકર ભદ્રેશભાઈ બાબરિયાને કોઈ 6 મહિના જૂની અરજીની અંદર આજે પોલીસ પાસે પકડાવાયા. એવું બતાવવાની કોશિશ કરી કે તમે લોકો જો
આમ આદમી પાર્ટીની સભા કરશો તો અમે પોલીસનો ઉપયોગ કરીને તમને એરેસ્ટ કરાવી દઈશું. તો આજે અમારા કાર્યકર્તાને ચૂંટણી સભા કરે છે, આમ આદમી પાર્ટીનું કામ કરે છે, આ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવે છે, એટલા માટે આજે એને પોલીસે એરેસ્ટ કરી લીધા છે. હું આવ્યો, મેં અધિકારીને બધાને મળ્યો, વાત સાંભળી, સમજી, ચર્ચા કરી, અને એમને જે કાંઈ મારે રજૂઆત કરવાની રજૂઆત કરી કે આ ખોટું થઈ રહ્યું છે, આમ આદમી પાર્ટીનું કામ કરવું એ ગુનો નથી. ભારતના બંધારણથી માન્ય થયેલી આમ આદમી પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે. આમ આદમી પાર્ટીનું કામ કરનારા લોકોને ભાજપ દ્વારા, ભાજપના જે કાંઈ પણ લોકો છે વિસાવદરના, એમના દ્વારા પોલીસનો હાથો બનાવી અને ખોટી અરજીઓ, ખોટી એફઆઈઆરો, ખોટા કાગળિયા કરાવી એરેસ્ટ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ, વાંધો ઉઠાવીએ છીએ. અને જ્યાં કોર્ટમાં લઈ જાય છે ત્યાં પણ વકીલ તરીકે હું પૂરેપૂરી ફાઇટ આપીશ અને ન્યાય અપાવવાની કોશિશ કરીશ. પછી એક બીજો મુદ્દો હતો કે જે લેરિયા કરવાનું હતું અને 307 દાખલ થઈ હતી એ બાબતની ચર્ચા હતી, એ માટે શું હતું? ઘટના એમ છે કે 2 વર્ષ પહેલા લેરિયા ગામમાં માથા ભારે તત્વોએ અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો કર્યો હતો, અને હુમલાના અનુસંધાનમાં અમે જે ફરિયાદ લખાવી એ ફરિયાદમાં જે કોઈ પણ આરોપીઓ છે એને આરોપીઓને આજ દિવસ સુધી પોલીસે પકડ્યા નથી. નહીં પકડવાના કારણે એમની હિંમત વધી છે, એમનું મનોબળ વધ્યું છે, એમની દાદાગીરી વધી છે. લેરિયાની અંદર જે માથા ભારે તત્વોએ ગુનાને અંજામ આપ્યો, હુમલાને અંજામ આપ્યો, એમને 2 વર્ષ સુધી નહીં પકડવાના કારણે હવે એ ગુંડા તત્વો, માથાભારે માણસો પૂરા સમાજને ચેલેન્જ આપે છે કે અમારું પોલીસે શું કરી લીધું, કાયદાએ અમારું શું બગાડી લીધું, એફઆઈઆર લખાયા છતાં અમને કોઈ પકડતું નથી, આવી હોશિયારી મારે છે, આવું અભિમાન કરે છે. અને એના કારણે એ જ માણસોએ અથવા એમના મળતિયા હોય બધાએ ભેગા મળીને ખોટી અરજીઓ કરી, ભાજપ સાથે રહી, પોલીસને હાથો બનાવી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરે છે. પરંતુ અમે લડવાવાળા માણસો છીએ, લડતા રહીશું, આવા હથકંડાથી ડરીશું નહીં અને ફાઇટ આપતા રહીશું.